અમદાવાદની કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન જે ઓફિસ છે ત્યાં થયેલો હુમલો એના પછી ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓનું જે ઘર્ષણ થયું એ બધી જ વાત આપણે બધી જગ્યાએ જોઈ છે એના વિશે વધારે ચર્ચાઓ પણ કરી છે અને અત્યારે અમે કાર્યાલય પર આવ્યા છીએ નેતાઓ સાથે વાત કરવી છે સમજવી છે આખી ઘટના એમએલએ અમિતભાઈ ચાવડા આપણી સાથે જોડાયેલા છે એમની સાથે સીધી વાત કરીએ પહેલાં તો આખી ઘટના થઈ એ ઘટનાને તમે કઈ રીતના જોવો છો કારણ કે સંસદમાં રાહુલજી બોલ્યા અને એ બોલ્યા એનું કહેવાય કે હિંસક નથી એ દર્શાવવા માટે હિંસા થઈ રાહુલજીએ સંસદમાં પણ બહુ સ્પષ્ટ કીધું કે હિન્દુ ધર્મ અને સાચો હિન્દુ ક્યારે હિંસક બની ના શકે હિંસક હોય પણ નહીં અને હિંસા કરે પણ નહીં અને એટલા જ માટે ભગવાન શિવનો ફોટો બતાવીને રાહુલજીએ કીધું કે કોઈ પણ ધર્મ કોઈને ડરાવવાનું પણ નથી કહેતો અને કોઈની પર હિંસા કરવાનું પણ નથી કહેતો પણ જે ધર્મના નામે રાજનીતિ કરે છે પોતાના રાજકીય એજન્ડાઓ માટે ધર્મનો ઉપયોગ કરે છે એવા લોકો માટે રાહુલજીએ વાત કરી અને એ વાતને ખોટી રીતે પબ્લિકમાં લઈ જવા માટે આખા ગુજરાતમાં કોંગ્રેસના કાર્યાલયો પર જઈને વિરોધ કરવાના જે કાર્યક્રમો આપ્યા વિરોધ કરે પોલીસની મંજૂરી લઈને કરે કોઈ વાંધો હોઈ શકે નહીં પણ કોંગ્રેસ કાર્યાલય પર આવવાના છે એવું અગોતરી જાણ હોય આગલી જ રાતે વીએચપી બજરંગ દળના લોકો કોંગ્રેસ કાર્યાલય આવીને પથ્થરમારો કરી જતા હોય તોડફોડ કરી જતા હોય એની ફરિયાદ પોલીસને આપેલી હોય ચાર વાગે કાર્યાલય પર વિરોધ કરવા આવવાના છે એવી આગોતરી પોલીસને જાણ કરી હોય કે બંદોબસ્ત મૂકવો હોય તેમ છતાં પોલીસ નિષ્ક્રિય રહે ચાર વાગે ભાજપના કાર્યકરો આવે વિરોધ કરે પથ્થરમારો કરે મારક હથિયારો સાથે બીજા જ્વલન શીલ પદાર્થો સાથે આવે છે કાર્યાલયને જાણે સળગાઈ મૂકવાનો હોય એવા ઈરાદા સાથે આવે છે પોલીસ હાજર છે તેમ છતાં એમને રોકતી નથી વગર પરમિશને આવ્યા છે તો ડિટેન નથી કરતી કોઈ જાતનો લાઠીચાર્જ નથી કરતા અને ઉલટાનું પોલીસ કોંગ્રેસ હાઉસમાં ઘૂસી અને અમારા આગેવાનોને ઢસડીને લઈ જાય રૂમોમાં દરવાજા તોડીને અમારા કાર્યકરોને મારે અને પકડી પકડીને લઈ જાય એટલે આ તો એવું કહેવાય કે ચોર કોટવાલને દંડે ભાજપના લોકો હુમલો કરવા આવે છે હુમલો કરે છે અને પોલીસ એમની પર કાર્યવાહી કરવાને બદલે કોંગ્રેસના લોકો પર કાર્યવાહી ખોટી રીતે કરે છે એટલે હું માનું છું કે આ ડરાવા દબાવવાની રાજનીતિ જે દેશમાં ચાલી રહી છે ને ગુજરાત તો નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહનું હોમ સ્ટેટ છે આ લેબોરેટરી એમણે બનાવીને રાખી છે એટલે એમાં કોંગ્રેસ હાઉસ પર હુમલો કરીને પ્રજામાં એક ડર અને ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયત્ન છે પણ હું મા છું કે જે રીતે રાહુલજી આખા દેશમાં પણ ડરો મત અને લડવા માટેનું લોકોને તાકાત આપી છે લોકોનો અવાજ બુલંદ કર્યો છે અને આ તો કોંગ્રેસ પક્ષ તો એ પાર્ટી છે જે અંગ્રેજો સામે પણ મજબૂતાઈથી લડ્યા છીએ એક વિચારધારાની લડાઈ આટલા વર્ષોથી લડ્યા છે એટલે નવા અંગ્રેજો પણ આ ડરાવા દબાવવાની રાજનીતિ કરતા હોય એની સામે કોંગ્રેસનો કાર્યકર ક્યારેય ડગવાનો પણ નથી ઝૂકવાનો પણ નથી ને રાહુલજીના નેતૃત્વમાં એક બીજી આઝાદીની લડાઈ જે દેશમાં શરૂ થઈ છે કે સંવિધાન બચાવવા લોકશાહી બચાવે એ લડાઈ મજબૂતાઈથી લડાશે અચ્છા જ્યારે સંસદમાં કંઈ બોલાયું હોય એ મુદ્દાને આપણે મોટા ભાગે જોઈએ તો હિન્દુ મુસ્લિમ એ કેમ થઈ જાય છે કે હિન્દુ વિરોધી કે મુસ્લિમ પક્ષના એ હિન્દુ મુસ્લિમ કેમ થઈ જાય છે છેલ્લા દસ વર્ષથી દેશમાં તમે જોયું હશે કે જે વાયદા વચનો જે આપવામાં આવ્યા હતા એ બધા જ ઝુમલા સાબિત થઈ ચૂક્યા જે લોકોને સ્વપ્ન બતાવવામાં આવ્યા હતા એની હકીકત પણ લોકોએ જોઈ લીધી ધર્મના નામે જે રાજનીતિ થતી હતી રામ મંદિરનો જે ધર્મનો મત માટે ઉપયોગ થયો એ પણ પ્રજાએ જોઈ રાહુલ રાહુલજીએ સંસદમાં શેની વાત કરી અગ્નિવીરની વાત કરી યુવાનોના રોજગારની વાત કરી મોંઘવારીની વાત કરી સરહદોની સુરક્ષાની વાત કરી ખેડૂતોની વાત કરી આ તમામ જે પ્રજાના પ્રશ્નો હતા એક એક મુદ્દાને લઈને એમણે સંસદમાં વાત કરી અને મણિપુરમાં હિંસા થાય તો વડાપ્રધાન શ્રી ના બોલે ખેડૂતો અનેક લોકો શહીદ થાય તો કોઈ સરકારનું પેટનું પાણી ના હાલે પણ ધર્મના નામે રાજનીતિ કરીને પોતાનો ફાયદો લેવામાં માનતી આ સરકારે ક્યાંક ને ક્યાંક રાહુલજીના જે મુદ્દાઓ હતા એનો જવાબ આપ્યો હોત તો હું માનું છું કે દેશના લોકોને સાચી હકીકત ખબર પડી હોત એના બદલે ઉલટો પ્રચાર કરીને ફરી પાછી એમની ધર્મના નામે લાભ લેવાની રાજનીતિ ચાલુ રાખી છે ત્યારે હું ચોક્કસ માનું છું કે જે રીતે પરિણામ આવ્યા લોકસભાની ચૂંટણીના લોકોએ મોદી સરકારને તો સો ટકા નકારી કાઢી છે મોદીની ગેરંટીઓને નકારી કાઢી છે અને જે રીતે રાહુલજીના નેતૃત્વમાં ઇન્ડિયા ગઠબંધન એક મજબૂત વિપક્ષ તરીકે ઉભરીને આવ્યો છે અને જે પક્ષના નેતા તરીકે રાહુલજીએ જવાબદારી સ્વીકારી છે તો આવનારા દિવસોમાં ચોક્કસ દેશના ખેડૂતોના પ્રશ્નો હોય યુવાનોના રોજગારની વાત હોય મહિલાઓની સુરક્ષા કે સન્માનની વાત હોય કે દેશની સરહદોની સુરક્ષા કે નાના વેપારીઓના જે પ્રશ્નો છે એ તમામ મુદ્દાઓને સંસદના માધ્યમથી આખા દેશમાં મજબૂતાઈથી મૂકવામાં આવશે અને નાનામાં નાના માણસને ક્યાંય અન્યાય થતો હશે ક્યાંય પણ સંવિધાનનું હનન થતું હશે ક્યાંય પણ લોકશાહી ખતમ કરવાની વાત થતી હશે તો રાહુલજીના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષ મજબૂતાઈથી લોકોનો અવાજ બનવાનું કામ કરશે ભાજપ એવો આક્ષેપ કરે છે અને ભાજપના જેટલા પણ નેતાઓ સાથે મેં કરી વાત કરી એ લોકો આખું ષડયંત્ર હતું અમારા સાઈડથી એટલે કે ભાજપના યુવા મોરચામાંથી જે લોકો વિરોધ કરવા આવ્યા હતા એ તો માત્ર પ્લે લઈને આવ્યા હતા અને એમની પાસેના પથ્થર હતા અને કશું નહોતું એ બધું જ કોંગ્રેસના કાર્યાલયમાં ભેગું કરવામાં આવ્યું હતું અને એ લોકોએ શરૂઆત કરી છે મારે એમને એટલું જ પૂછવું છે કે વિરોધ કરવા આવ્યા તો કોઈ મંજૂરી લઈને આવ્યા હતા વિરોધ જ કરવો તો શું કામ મંજૂરી લઈને નથી આવ્યા શું કામ કાર્યાલયથી બસો મીટર દૂર રહીને તમે તમારો વિરોધ વ્યક્ત નથી કર્યો અને બાકીની તો તમામ હકીકતો મીડિયામાં બધી જ જગ્યાએ જોઈ શકે છે એમના પથ્થરમારામાં મીડિયા કર્મીનું પણ માથું ફૂટ્યું છે અનેક પોલીસને પણ ઘાયલ થયા છે અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું ને પોલીસ જે મુક પ્રેક્ષક થઈને એમની એક કલાક જેટલો સમય છૂટ આપી બાકી જો પોલીસે ધાર્યું હોત તો તરત ડિટેન કરી શક્યા હોત કે મંજૂરી વગર કેમ આવ્યા છો તરત લાઠીચાર્જ થઈ શક્યો હોત એક પણ માણસ એક વ્યક્તિ ને એક પથ્થર મારે તો પણ પોલીસ દંડો ઉગામે છે આટલો બધો પથ્થરમારો થયો શું કામ લાઠીચાર્જ ના થયો એનો સ્પષ્ટ મતલબ છે કે ગાંધીનગરમાં બેઠેલા એ મુખ્યમંત્રી હોય કે હોમ મિનિસ્ટર હોય એમની સીધી સૂચના પોલીસને હતી કે આ લોકો જે ગુંડાગર્દી કરે એમને કરવા દેજો એમને રોકતા નહીં એમને કોઈ ડરાવતા દબાવતા નહીં અને તમે એથી પણ વધારે કે અમારા લોકોને ઓફિસમાંથી આવીને મારી મારીને ઢસડી લઈ જઈને પકડવામાં આવે છે અને બીજી બાજુ જે ભાજપના કાર્યકર્તાઓ હતા એને વેનમાં બેસાડ્યા હતા તો ભાજપના નેતાઓ એમને વેનમાંથી દાદાગીરી કરીને ઉતારીને લઈ જાય છે આ તમામ હકીકતો મીડિયા સમક્ષ છે મીડિયામાં એના કેમેરામાં કેદ છે એનાથી સ્પષ્ટ થાય છે કે આ સુનિયોજિત કાવતરું હતું અને એ ખાલી પોલીસ તો એમાં મદદગારી કરતી હતી પણ સૂચના ઉપરથી હોમ મિનિસ્ટર કે મુખ્યમંત્રીની હતી રાહુલ ગાંધી કાલે આવે છે શું લાગે છે એનાથી કોઈ દ્રશ્ય કશું બદલાશે ખરી અહીંયા રાહુલજી તો જે આ ડરાવા દબાવાની રાજનીતિ થઈ રહી છે કોંગ્રેસ હાઉસ પર હુમલો કરવામાં આવ્યો અમારા કાર્યકરોને અત્યારે જે પોલીસ દ્વારા દમન કરવામાં આવી રહ્યું છે એ કાર્યકરોને મળવા આવે છે એનો હૉસલો બોલન કરવામાં કરવા આવે છે અને સાથે સાથે ગુજરાતના લોકોને પણ આશ્વસ્ત કરવા આવે છે કે ક્યારેય કોઈની પર પણ હવે ડરાવા દબાવવાની રાજનીતિ આ ભારતીય જનતા પાર્ટી કરશે તો કોંગ્રેસનો કાર્યકર મજબૂતાઈથી લડવાનો છે અને આ ગુજરાતમાં આવનારા સમયમાં જે પ્રજાના પ્રશ્નો છે એના માટે કોંગ્રેસ પક્ષ લડાઈનું નેતૃત્વ પણ લેશે ને એના માધ્યમથી સત્યાવીસમાં પરિવર્તન પણ લાવીશું થેન્ક યુ સો મચ અમિતભાઈ થેન્ક યુ